કોણ વાંચશે મારી વાતો, કોણ વાંચશે મારા વિચારો? ત્યારે મારા હૃદયે જવાબ આપ્યો કે જો હું લખીશ અને હું બોલીશ ને તો દુનિયા સાંભળશે પણ ખરી અને વાંચશે પણ ખરી. દિન કે ઉજાલે મેં સ્વપ્ને જિસકે જ્વલંત હોતે હૈ, દિન કે ઉજાલે મેં સપને જિસકે જ્વલંત હોતે હૈ, અરે લાખ મુસીબત ક્યાં રોકી ગઈ ઉસે, અરે લાખ મુસીબત ક્યાં રોકી ગઈ ઉસે, જિસકે હોંસલે બુલંદ હોતે હૈ, જિસકે હોંસલે બુલંદ હોતે હૈ. ઉર્મી સરવૈયાના આપ સૌને સીતારામ. અને આજે શોર્ટ ફિલ્મ મંત્રના માધ્યમથી આજે મારા લેખન જીવનની અમુક રસપ્રદ વાતો આપની સમક્ષ રજૂ કરવા આવ્યો છું. તો શરૂઆત મારા નાનપણથી જ કરીએ, અને મારા લેખન જીવનની શરૂઆત નાનપણથી જ થઈ ગઈ હતી. મારું એ ગામડાની અંદર જે વર્તન, વિચાર અને અદમ્ય સાહસ અને ગામડાનું વાતાવરણ કહીએ તો એ ગામડાની ગલીઓ, સામટી શેરીઓ, એ સીમ, એ જંગલ ઝાડવા, આ બધા દ્રશ્યો સામે તરે છે. અને આમ તો લેખન જીવનની અંદર મારે કોઈ એવું બેકગ્રાઉન્ડ રહ્યું નથી, પણ મારા માતા પિતા, દાદા દાદી, નાના નાની એ ખૂબ જ વાંચન પ્રિય હતા, જેમની કદાચ સાહિત્ય અશ્મિ મારામાં ઉતરી છે. જો મેં લેખન જીવનની અંદર હરમફાળ ભરી હોય તો હું તમામ શ્રેય મારા માતા પિતા, પરિવાર સાથે મારા ગુરુજનોને આપીશ. કલ્પેશ સોલંકી સર તથા ડૉક્ટર પરેશ કળસરિયા સર અને અલ્પેશ સરનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે આ લેખન જીવનની અંદર મને આગળ ધપાવ્યો. કહેવાય છે ને કે કોઈક લેખક બને એની પાછળના ઘણા બધા કારણો હોય. બધા કહે કે લેખક જન્મે છે, પણ હું કહું છું લેખક બને છે. મારા શિક્ષક કહેતા મને કે જો તારે સાચે જ કોઈ કવિ લેખક બનવું છે તો તારે સામે થાંભલાને પ્રશ્ન કરવો પડશે, તારે ઝાડવાને પ્રશ્ન કરવો પડશે, અને સામે એનો વળતો ઉત્તર પણ લેવો પડશે, તો તું કવિ અને લેખક થઈ શકીશ. આ વિચારથી, આ તાકાતથી મેં ધીરે ધીરે લેખનની અંદર અવનવી રીતોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. મેં મેગઝિન્સ તથા ગંગુતાઈની પંચાયત જેવી શોર્ટ ફિલ્મ તથા આવી અનેક લેખન કળાની અંદર મેં મારી કલમને આઝમાવી છે. અને આજે આપની સમક્ષ કરુણાસ્વાદ પુસ્તક લઈને પણ પ્રકટ થયો છું. આ કરુણાસ્વાદ પુસ્તક મારી આત્મ અનુભૂતિ છે. મેં પાત્રોને જીવ્યા છે અને લખતા લખતા એમની સાથે રેડ્યો છું. અને કદાચિત એવું મને લાગે છે કે આ હું નથી લખતો, પરંતુ કોઈ મને લખાવે છે, એ પાત્રો મને લખાવે છે કે તું મને આવી રીતે કંડાર. એમ કહેવાય ને કે ન ચાહું તો પણ દિલને ઝંખના ક્યાંક ખટકી રહી છે, ન ચાહું તો પણ દિલને ઝંખના ક્યાંક ખટકી રહી છે, ને અંતરના ઊંડાણમાં ક્યાંક ભટકી રહી છે, ને અંતરના ઊંડાણમાં ક્યાંક ભટકી રહી છે. ન રોકી શક્યો આજ શબ્દોને સાચવીને, ન રોકી શક્યો આજ શબ્દોને સાચવીને, છે વાળેલી મુઠ્ઠી છતાં રેત સરકી રહી છે, છે વાળેલી મુઠ્ઠી છતાં રેત સરકી રહી છે. કહેવાય ને કે એક અંતરની અંદર શબ્દોનો એવો ઉભરાટો ઉભરાતો હોય ત્યારે શબ્દો પાછા નથી ફરતા. અને એ શબ્દો છે એ વાણી રૂપે તો ઠીક, પરંતુ મારા લેખન સ્વરૂપે આવ્યા છે. અને જ્યારે આ લેખન જીવનની શરૂઆત કરી, આમ તો મારી ઉંમર હજી 20 વર્ષની, પણ આ 20 વર્ષના લેખકના પણ ઘણા બધા ખાટા મોળા અનુભવો ખરા. જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે
સ્વજનો કહેતા કે તને આમાંથી શું મળી જવાનું, તથા મને પણ ખુદ થતું કે મને આનાથી શું ફાયદો થવાનો, પરંતુ હું નિરંતર લખતો રહ્યો. મેં સતત મારી કલમને છે એ આગળ ધપાવી અને જે કંઈ પણ છું આજે એ તમારી સમક્ષ છું. સાથે સાથે જો તમારે પણ આ લેખન ક્ષેત્રની આગળ વધવું હોય તો તમારા વિચારોને મોકળા કરો, તમારી શૈલીને ઓળખો અને આગળ વધો. ક્યારેય એવું હોતું નથી કે કોઈ ભાષા સજ્જતા કે કોઈ અવનવા વ્યાકરણના ટોપિક્સ તમને આવડવા જોઈએ. મારું તો માનવું એવું છે, મારો અંગત વિચાર છે કે તમારી શૈલી પકડો, તમારી શૈલીમાં લખો. કદાચિત એવું પણ બની શકે કે તમે ક્યાંક અટકશો, પણ અટકતા અટકતા જ જીવનમાં આપણે આગળ વધવાનું છે અને આ ક્ષેત્રમાં આગળ વધવાનું છે. આ ક્ષેત્ર એમ કહેવાય કે ધીરજનું છે અને ધીરજના ફળ જ મીઠા હોય છે, ધીરજના ફળ જ મીઠા હોય છે. અને આવી અનેક શૈલીની અંદર મેં પણ પ્રયત્નો કર્યા. મેં શોર્ટ ફિલ્મ્સ કહેવાય ને કે બધી શૈલીની અંદર 360 ડિગ્રીની અંદર મેં કાર્ય કર્યું અને આગળ વધતો રહું છું. તો છેલ્લે મારી એક જ શેર સાથે હું પૂર્ણ કરું છું કે અમારા તે ઘા ખંજરોથી ભર્યા છે, અમારા તે ઘા ખંજરોથી ભર્યા છે, અમે ખુદના રસ્તા મંઝિલ કર્યા છે, અમે ખુદના રસ્તા મંઝિલ કર્યા છે. આભાર અભિષેકભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે મને શોર્ટ ફિલ્મ મંત્રના માધ્યમથી આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. આભાર.